આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજેન્દ્રપાલ ગૌતમને રાજીનામું આપવાની ફરજ પડી છે રાજેન્દ્રપાલ દિલ્હીમાં યોજાયેલા બૌદ્ધ ધર્મના કાર્યક્રમમાં સામેલ થયા હોવાથી વિવાદ સર્જાતા રાજીનામું આપવાની ફરજ પડી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમની દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજેન્દ્રપાલ ગૌતમને રાજીનામું આપવાની ફરજ પાડી છે તેઓ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં સામેલ થયેલા હોવાથી વિવાદ થયો હતો પાંચમી ઓક્ટોબરે દિલ્હીના ડૉક્ટર આંબેડકર ભવનમાં બૌદ્ધ ધર્મનો એક કાર્યક્રમ યોજાયો હતો તેમાં દસ હજાર લોકો એકત્રિત થયા હતા રાજેન્દ્રપાલ ગૌતમે ઉપસ્થિત મેદની પાસે કેટલીક પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમાંની એક પ્રતિજ્ઞા હિન્દુ દેવી દેવતાઓના બહિષ્કારને આ વિશેની વિગતો જાહેર થતા વિવાદ ઉભો થયો અને આ વિવાદ અરવિંદ કેજરીવાલને ગુજરાતની ચૂંટણીમાં નડી શકે છે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતની ચૂંટણીમાં હિન્દુત્વ મહત્વપૂર્ણ પરિબળ રહ્યું છે આમ આદમી પાર્ટીને અહીં જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે તેઓ પણ હિન્દુત્વની અવજ્ઞા કરી શકે તેમ નથી કેજરીવાલ સરકારના મંત્રીએ હિન્દુ દેવી દેવતાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હોવાની વાત બહાર આવ્યા પછી ગુજરાત ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવી રહ્યા છે તેના દબાણમાં આવીને આમ આદમી પાર્ટીના અધ્યક્ષે પાલ ગૌતમ પાસેથી રાજીનામું માંગી લીધું હોવાનું માનવામાં આવે છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ ગુજરાતમાં ધર્મ ખૂબ જ મહત્વનું પરિબળ છે નાનકડી બોલના પરિણામોમાં કલ્પના બહાર નો ફેરફાર કરી શકે છે ત્યારે મંત્રીને હટાવી દેવાથી પૂરું થતું નથી અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ કપરી પરીક્ષામાંથી પસાર થવાનું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી